પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાની 7 દિવસની સફળ યાત્રા પછી સ્વદેશ પરત ફરવા રવાના થઈ ગયા છે. આ યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ હાઉડી મોદી કાર્યક્રમને સંબોધન કર્યું હતું. સાથે જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત પણ કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા 74મા સત્રને સંબોધિત કર્યું અને સમગ્ર વિશ્વને આતંકવાદ વિરોધની લડાઈ માટે સંગઠિત થવા પર ભાર મૂક્યો હતો. हमारी आवाज में आतंक के खिलाफ दुनिया को सतर्क करने की गंभीरता भी है और आक्रोश भी. हम मानते हैं कि ये किसी एक देश की नहीं बल्कि पूरी दुनिया की और मानवता की सबसे बड़ी चुनौतियों में से एक है. आतंक के नाम पर बटी हुई दुनिया उन सिद्धांतों को ठेस पहुंचाती है जिनके आधार पर यूएन का जन्म हुआ है और इसलिए मानवता की खातिर आतंक के खिलाफ पूरे विश्व का एकमत होना, एकजुट होना मैं अनिवार्य समझता हूं.